नमस्कार दर्शक मित्रों, एट थ्रेड गुजरात में आपनो स्वागत छे। राज्य में एक बाजू तो गर्मी परसेवे रेपझेप करी रही छे, विविध जिल्लाओं में आग झड़ती गर्मी पड़ी रही छे, परंतु हवे आ आग झड़ती गर्मी वच्चे राहत ना समाचार सामे आव्या छे। जी हाँ, गाजवीज अने भारे पवन नी साथे राज्य में वरसाद नी आगाही करवामां आवी छे। गुजरात में थंडर स्टोर्म एक्टिविटी नी साथे ठेर ठेर वरसाद पड़वानी आगाही करवामां आवी छे। पवन नी गति 40 थी लईने 50 किलोमीटर प्रति कलाक नी रहेशे। सौराष्ट्र, कच्छ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તેવું મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે। હવે આપણે આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર અરબ સાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે। 11મી મે થી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। જ્યારે 14 તથા 15 મેના રોજે સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, અમરેલી તથા ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। જો કે ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, અરબ સાગર ઉપર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ એવા અહેવાલ મળી રહ્યા છે કે આગાહીકાર અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી છે કે મે મહિનાના અંત સુધીમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે। 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે અને આના કારણે દક્ષિણ ભારતમાં ચોમાસુ વહેલું આવશે। 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે। આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106% થવાની શક્યતા છે। 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે। ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે, જો કે જૂનમાં નહીં પરંતુ જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેમાં આજે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। જ્યારે 12 મેના રોજ વરસાદની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે। જ્યારે 13 મેના રોજ વરસાદની આગાહીમાં સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।